નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા છે એ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ અગિયાર મહિનાના કરાર આધારિત છે એ ટોટલ પાંચસો અને બાવન જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પબ્લિક હેલ્થ વર્કર એટલે કે પીએસ ડબલ્યુની એકસો સો જગ્યા છે અને ફિલ્ડ વર્કર એટલે કે પુરુષ એફએસ ડબલ્યુની ચારસો અને અડતાલીસ જગ્યા ઉપર ભરતી જાહેર કરેલી છે તો આ ભરતી માટે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે આના માટે એપ્લાય કરી શકશો શું ડોક્યુમેન્ટ જોશે અને કઈ રીતે છે એ તમારા માર્ક છે તે ગણવામાં આવશે તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા છે એ પબ્લિક હેલ્થ વર્કર એટલે કે પીએસ ડબલ્યુની એકસો જગ્યા ઉપર ભરતી જાહેર કરેલી છે તો તેમાં પુરુષ અને મહિલા ઉમેદવારો છે તે બંને તેના માટે ફોર્મ ભરી શકે છે પરંતુ ત્યારબાદ બીજી ભરતી છે એ ફિલ્ડ વર્કર એપ ડબલ્યુ તેમાં માત્ર પુરુષ ઉમેદવારો છે તે ફોર્મ ભરી શકે છે અને તેની ચારસો જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો આના માટે તમારે ડબલ્યુ ની ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઈટ ઉપર જઈ અને ત્યાંથી તમારે આના માટે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે જે તમારે એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી લઈ અને ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીમાં છે એ તમારે આના માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને જે મિત્રો પોતાની રીતે ના કરી શકે તો અમે પણ તેમનું ફોર્મ ભરી આપીશું તેમના માટેનો જે ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને તમે જો અમારી પાસે ફોર્મ ભરાવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાય અને અમને પર્સનલમાં મેસેજ કરી અને તમારું ફોર્મ તમે ભરાવી શકો છો તો ત્યારબાદ આપણે આગળની ડિટેલ જોઈ લઈએ તો સૌ પ્રથમ તો આપણે પીએચ વાત કરીએ તો તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં તમારે ધોરણ બાર પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈનો કોર્સ છે એ તમે પાસ કરેલો હોવો જોઈએ અથવા તમારી પાસે છે એ સરકાર માન્ય મલ્ટીપર્પસ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે તો આ બંનેમાંથી કોઈ પણ એક કોર્સ તમારી પાસે હોય તો જ તમે પીએચ ડબલ્યુનું ફોર્મ ભરી શકો છો તેમની પાસે તેમની સાથે છે તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક કોર્સ પાસ કરેલું છે તેનું પ્રમાણપત્ર જોશે આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા હોય તો તે ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે અને તેમની સાથે જે વડોદરાના ઉમેદવારો હશે તેમને પણ અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે હવે માસિક મહેનતાણું વાત કરીએ તો ચૌદ હજાર નવસો ને એકત્રીસ એ તમને મહેનતાણું આપવામાં આવશે તો હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર છે એ અઢાર વર્ષથી ઓછી હોવી ના જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ પરંતુ જે અગાઉ વીએમસી આરોગ્ય વિભાગમાં કામ કરેલું હોય તો તેમના માટે ઓગણસાઠ વર્ષથી વધુ હોવી ના જોઈએ તો આપણે ગુણાંકન કઈ રીતે ગણવામાં આવશે તેમની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન જેમાં તમારા ધોરણ દસના ધોરણ બારના અને સ્નાતકના છે એ ગુણ ગણવામાં આવે છે જેમાં તમારે સાઠ ટકાથી વધુ હશે તો ધોરણ દસના પાંચ બારમાના દસ અને સ્નાતકના પાંચ ગુણ ગણવામાં આવશે લઘુત્તમ પાંચ માર્ક અને મહત્તમ સાઠ છે તમને અહીંયાથી મળવાપાત્ર થશે જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈનો તમે કોર્સ કરેલો હોય કે એમપીએસડબલ્યુનો ડબલ્યુનો કોર્સ કરેલો હોય તો તેમના માટે તમને મહત્તમ દસ માર્ક મળવાપાત્ર છે ત્યારબાદ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો તેમના માટે તમને પાંચ માર્ક છે તે મળવાપાત્ર છે તેમની સાથે તમે જો વડોદરા શહેરના સ્થાનિક રહેવાસી હોય તો તેમના પણ તમને પાંચ માર્ક અહીંયા મળવાપાત્ર રહેશે ત્યારબાદ કોઈપણ ક્ષેત્રનો અનુભવ ધરાવનાર હોય તો તેમને અહીંયા છે એ એકથી બે વર્ષનો અનુભવ હોય તો ચાર માર્ક બેથી લઈને ચાર વર્ષનો હોય તો આઠ માર્ક અને આઠ વર્ષથી વધુ હોય તો વીસ માર્ક સુધી અહીંયા તમને મહત્તમ મળવાપાત્ર છે ત્યારબાદ આરોગ્ય વિભાગની કામગીરીમાં અનુભવ હોય તો તેમના આધારે છે એ તમને દસ માર્ક અને વીસ માર્ક એવી રીતે અહીંયા મળવાપાત્ર છે અને કોવિડ નાઇન્ટીન દરમિયાન જો તમે વીએમસીમાં કામ કરેલો હોય તો તમને તેના ત્રીસ માર્ક મળવાપાત્ર છે એટલે અહીંયા દોઢસો ગુણ થશે તેમાંથી મેરિટ બનાવવામાં આવશે તો ત્યારબાદ આપણે હવે છે એ એફડબલ્યુની છે શૈક્ષણિક લાયકાતને તેમની વાત કરી લઈએ તો તેમના માટે તમારે ઓછામાં ઓછું ધોરણ આઠ પાંચ હોવું જોઈએ તમને સાયકલ ચલાવતા આવડવું જોઈએ આ છે એ પુરુષ ઉમેદવારો માટે છે અને આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા શહેરના હોય તેમને પણ અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે તેમના માસિક મહેનતાણુંની વાત કરીએ તો માસિક ચૌદ હજાર બસો આડત્રીસ છે એ મહેનતાણું આપવામાં આવશે અને તેની ઉંમર મર્યાદા છે જે આપણે અગાઉ વાત કરી તે મુજબ જ અહીંયા રહેશે તો હવે તેમના ગુણાંકની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતના આધારે જો તમે ધોરણ આઠ પાસ હશે તો તમને પાંચ માર્ક નવ પાસ હશે તો દસ માર્ક દસ પાસ હશે તો વીસ માર્ક એવી રીતે જો તમારે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમને મહત્તમ પચાસ માર્ક અહીંયા મળવા પાત્ર છે એવી જ રીતે તમારે કોઈપણ ક્ષેત્રનો અનુભવ ધરાવનાર હોય તો તેમને એકથી બે વર્ષ માટે દસ માર્ક અને સૌથી વધુ વર્ષ હોય તો તેમને મહત્તમ ચાલીસ માર્ક મળવાપાત્ર છે ત્યારબાદ જો તમે વડોદરાના સ્થાનિક હોય તો તમને દસ માર્ક તેના મળવા પાત્ર છે એવી જ રીતે આરોગ્ય વિભાગની કામગીરીના અનુભવ હોય તો દસ માર્ક અને વીસ માર્ક છે તે મળવા પાત્ર છે અને કોવિડ નાઇન્ટીન માટે વીએમસીમાં કામગીરી કરેલી હશે તો તેમના પણ ત્રીસ માર્ક મળવા પાત્ર છે તો તેવી રીતે અહીંયા પણ એકસો પચાસ માર્કમાંથી છે એ તમારું મેરિટ બનાવવામાં આવશે તો અહીંયા તેમના માટે છે એ ઉમેદવારો માટે છે સામાન્ય શરતો આપેલી છે તે શરતો તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો અને આ પીડીએફ છે એ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈ તો ત્યાંથી તમે તે આખી પીડીએફ ડાઉનલોડ કરી અને બધું આરામથી વાંચી શકો છો તો આના માટે ફોર્મ કેવી રીતે ભરવું તો તેમની માહિતી મેળવી લઈએ તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો તમારે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અન્યથા તમારી પાસે જે કંઈ હોય તેમાં તમારે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે સર્ચ મારવાનું રહેશે એટલે તમે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પહોંચી જશો તો વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા તમને રિક્વાયરમેન્ટ કરી અને એક ઓપ્શન જોવા મળશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ બંને ભરતી છે તેમને કરંટ વેકેન્સીનો એક ઓપ્શન જોવા મળી જશે જેમાં પહેલું છે પબ્લિક હેલ્થ વર્કર એટલે કે પીએચ ડબલ્યુ અને બીજું છે એફ ડબલ્યુ ફિલ્ડ વર્કર તો તેમના ફોર્મ છે એ એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી લઈ અને ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી ભરી શકો છો તો તમારે જેમાં પણ એપ્લાય કરવાનું હોય તો તેની સામે એપ્લાય ઓનલાઈન અને એક ઓપ્શન જોવા મળશે બ્લૂ કલરનું તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમારું નામ ફાધરનું નામ સરનેમ મધરનું નામ તમારી જેન્ડર તમારું મેરિટલ સ્ટેટસ ક્યુ છે અનમેરિટ શો કે મેરિટ શો તે ત્યારબાદ તમારી કાસ્ટ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય તે સ્ટેટનું નામ તમે અગાઉ છે એ વીએમસીમાં કામ કરેલું હોય તો તે અહીંયા ટીક માર્ક કરવાનું અને તમારી ડેટ ઓફ બર્થ છે તે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે ત્યારબાદ તમારે કોન્ટેક્ટ ડિટેલ નાખવાની છે એટલે કે તમારું એડ્રેસ તમારું વિલેજ સ્ટેટ પિનકોડ ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ વગેરે વસ્તુ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે ત્યારબાદ અધર ડિટેલ જો તમારે કોઈ ડિસેબિલિટી હોય તો અહીંયા યશ આપવાનું છે અને ટાઈપ ઓફ ડિસેબિલિટી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી આઈડેન્ટિટી પ્રૂફ માટે તમારે અહીંયા આધાર કાર્ડ અથવા તો બીજા કોઈ ડોક્યુમેન્ટ હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાના રહેશે પરંતુ અહીંયા આધાર કાર્ડ જ બતાવે છે તો તે નાખવાનું રહેશે તેના નંબર નાખવાના રહેશે જો તમે વડોદરા સિટીના રહેવાસી હોય તો યશ આપવાનું રહેશે અન્યથા નો આપવાનું રહેશે અને જો તમે અહીંયા યશ આપો તો તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે કયા ઝોનમાં નોકરી કરવા માંગો છો તે ત્યારબાદ તમારે તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની છે સૌ પ્રથમ તમારે છે એ જે એજ્યુકેશન ડિટેલ માગી હોય તે નાખવાની રહેશે ત્યારબાદ જો તમે વધારાની એજ્યુકેશન ડિટેલ નાખવા માંગો તો ઉપર તમે એક ઓપ્શન જોઈ શકો છો કે વધુ એજ્યુકેશન માટે અહીંયા ક્લિક કરો તો તેના ઉપર ક્લિક કરી અને તમે વધુ એજ્યુકેશન ડિટેલ અહીંયા ઉમેરી શકો છો જેટલી વધારે એજ્યુકેશન ડિટેલ તમે અહીંયા ઉમેરશો તે પ્રમાણે તમને માર્ક મળવાપાત્ર થશે ત્યારબાદ તમારે અહીંયા એક્સપિરિયન્સ ડિટેલ નાખવાની છે તમારે કેટલા વર્ષનો ટોટલ એક્સપિરિયન્સ છે તે જો હોય તો અન્યથા તમારે નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ લેંગ્વેજ તમે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી સારી રીતે વાંચી શકો છો લખી શકો છો અને બોલી શકો છો તેમાં તમને જે લાગુ પડતું હોય તેની સામે સામે તમારે ટેકમાર્ક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે અને જે મિત્રો અમારી પાસે ફોર્મ ભરાવા માગતા હોય તો તે અમે તેમનું ફોર્મ ભરી આપીશું અને તેના માટે તમારે જે કોઈ પણ ચાર્જ થશે તે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે તો અમારી પાસે ફોર્મ ભરાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો ત્યાંથી તમને અમને પર્સનલમાં મેસેજ કરી અને તમારું ફોર્મ ભરાવી શકો છો તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે